આજનું વરદાન. સ્નેહના સાગરમાં સમાઈને મારા પણાના મેલને સમાપ્ત કરવા વાળા પવિત્ર આત્મા ભવ, જે સદા સ્નેહના સાગરમાં સમાયેલા રહે છે એમને દુનિયાની કોઈ પણ વાતની સુધબુદ્ધ નથી રહેતી. સ્નેહમાં સમાયા હોવાના કારણે તે બધી વાતોથી સહજ જ પરે થઈ જાય છે. ભક્તો માટે કહે છે આ તો ખોવાયેલા રહે છે, પરંતુ બાળકો સદા પ્રેમમાં ડૂબેલા રહે છે. એમને દુનિયાની સ્મૃતિ નથી, મારું મારું બધું ખતમ, અનેક મારું મેલા બનાવી દે છે. એક બાપ મારો તો મેલાપણું સમાપ્ત થઈ જાય અને આત્મા પવિત્ર બની જાય છે. આજે બાબાએ આપણને પવિત્ર આત્મા ભવનું વરદાન આપ્યું છે. બાબાએ ખાસ કહ્યું છે કે જે બાબાના પ્યારમાં સ્નેહમાં સદા ડૂબેલા રહે છે, એ સ્નેહના સાગરમાં સમાયેલા રહે છે, એને આ દુનિયાની કોઈ સુધબુદ્ધ નથી હોતી, એ બધું ભૂલી જાય છે. સ્નેહમાં સમાયેલા હોવાને કારણે, બાબાના પ્યારમાં ખોવાયેલા હોવાને કારણે એ દરેક વાતોથી સહજ પાર થઈ જાય છે. બધી વાતોને સહજ ક્રોસ કરી દે છે, દરેક સમસ્યાઓથી પાર નીકળી જાય છે. એટલે તો ભક્તો માટે કહે છે ને કે તો ખોવાયેલા છે, ભગવાનના પ્રેમમાં સમાયેલા છે, ખોવાયેલા છે. પણ બાબાના બાળકો સદા પ્રેમમાં ડૂબેલા રહે છે. એમને દુનિયાની સ્મૃતિ નથી, જે બાબાના પ્રેમમાં ખોવાયેલા છે એને દુનિયાનું ભાન જ નથી, એની સ્મૃતિ જ નથી રહેતી. એને મારું મારું બધું સમાપ્ત થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. મારું ઘર, મારા બાળકો, મારા પરિવાર, બધું મારાપણું નષ્ટ થઈ જાય છે. અને અનેક મારોપણું જે છે આપણને મેલા બનાવે છે, અનેક પ્રકારના મેલ ચડાવે છે. એક બાપ મારો, એક શિવ બાબા જ મારા, બીજું કોઈ નહીં, તો એ આપણા મેલને નષ્ટ કરે છે, આપણા મેલને ઉતારી દે છે, સમાપ્ત કરી દે છે. જ્યાં મારું મારું છે ત્યાં મેલ છે, અને જ્યાં મારા એક શિવ બાબા છે ત્યાં આત્મા સ્વચ્છ પ્યોર થઈ જાય છે, પવિત્ર બની જાય છે. એટલે બાબાના પ્રેમમાં સમાઈ રહેવું, એના સ્નેહમાં, એના સ્નેહના સાગરમાં સમાયેલા રહેવું અને મારા પણાને નષ્ટ કરવું, એ જ સાચી પવિત્રતા છે. તો આજે આખો દિવસ બધા મારા મારાથી મુક્ત થઈને, દુનિયાની સુધબુદ્ધને ભૂલીને બાબાના પ્રેમમાં સમાઈ જઈએ, એના સ્નેહના, એના પ્યારના એ સાગરને અનુભવ કરીએ અને આત્માને પ્યોર બનાવી દઈએ. એ અભ્યાસ આજે આખો દિવસ આપણે કરીશું.